नए वीडियोस देखने के लिए हमारे चैनल को सब्सक्राइब करें। કેમ છો વાલે વિદ્યાર્થી મિત્રો, મજામાં? શ્રી તક્ષશિલા શિક્ષણ સંકુલ દ્વારા આયોજિત ઓનલાઈન એજ્યુકેશન શ્રેણીમાં આપ સર્વ વિદ્યાર્થી મિત્રો તેમજ વાલી મિત્રોનું હાર્દિક સ્વાગત છે। આજનો આપણો અભ્યાસ છે ધોરણ સિનિયર કેજી, વિષય ગુજરાતી વર્ણ પરિચય, ભાગ બે। એમાં બાળકો આજે આપણે શીખીશું પાના નંબર 20 ઉપર। આગળ જે પ્રમાણે આપણે એક માત્રાવાળો કક્કો શીખ્યા, આજે આપણે શીખીશું બે માત્રાવાળા કક્કો। અહીંયા આપણને અ લખેલો છે, એની ઉપર આ રીતે બે લીટા કરીએ એને શું કહેવાય? તો માત્રા। એ પ્રમાણે અહીંયા એ, તો શું થાય બોલાય? એ રાવ ત। અહીં આપણે જે બે લીટા કરીએ છીએ એને શું કહેવાય? માત્રા। આગળ આપણે એક માત્રાવાળો કક્કો જોયો, આગળ હવે આપણે બે માત્રાવાળો કક્કો જોવાનો છે। તો અહીં એ રાવ ત એ રીતે વંચાય। અહીં આપણને અમુક ચિત્રો આપ્યા છે જેના નીચે નામ પણ લખેલા છે। તો અહીં કયું ચિત્ર છે? તો આને શું કહેવાય? પૈસા। જોયું ને બાળકો કઈ રીતે વંચાય? પૈસા। આગળનું ચિત્ર જોઈએ તો અહીં શું લખેલું છે? ગવૈયા। આગળનું ચિત્ર જોઈએ તો આ ચિત્ર શાનું છે? પપૈયાનું। તો કઈ રીતે વંચાય? પપૈયું। વંચાય છે ને બાળકો? બે માત્રા આવે છે ને? હા। તો આગળનું ચિત્રમાં જોઈએ તો શું લખેલું છે? વૈ દ રા જ। અહીંયા બે માત્રા આવે એટલે શું થાય? વૈ દ રા જ। હવે આપણે બે માત્રાવાળો કક્કો લખવાની શરૂઆત કરીશું। તો અક્ષરો વાંચો અને લખો બાળકો। બધાએ વાંચતા જવાનું છે, બોલતા જવાનું છે અને લખતા જવાનું છે। તો અહીં આપણને ટપકા ટપકા આપેલા છે, એ ટપકા જોડીને આપણે લખવાની શરૂઆત કરીશું। તો અહીં ટપકા જોડતા જઈશું અને આપણે બોલતા જઈશું। કને બે માત્ર કઈ, ખને બે માત્ર ખઈ, ગને બે માત્ર ગઈ, ગને બે માત્ર ગઈ, ચને બે માત્ર ચઈ, છને બે માત્ર છઈ, જને બે માત્ર જઈ, જને બે માત્ર જઈ, ટને બે માત્ર ટઈ, ઠને બે માત્ર ઠઈ, ડને બે માત્ર દઈ। એ જ પ્રમાણે બાળકો તમારે નીચેની લીટી બે લીટીઓમાં પણ લખવાનું છે। આગળ જોઈએ તો ઢને બે માત્ર ઢઈ, અણને બે માત્ર અણી, તને બે માત્ર તે, થને બે માત્ર થઈ, દને બે માત્ર દે, ધને બે માત્ર દે, નને બે માત્ર નઈ, પને બે માત્ર પાઈ, ફને બે માત્ર ફાઈ, બને બે માત્ર બઈ, ભને બે માત્ર ભઈ। એ જ રીતે તમારે નીચેની લાઈનમાં પણ લખવાનું છે। આગળ જોઈએ તો મને બે માત્ર મઈ, યને બે માત્ર ઐ, રને બે માત્ર રઈ, લને બે માત્ર લઈ, વને બે માત્ર
વઈ, સને બે માત્રા સઈ, સને બે માત્રા સઈ, સને બે માત્રા સઈ, હને બે માત્રા હઈ, અળને બે માત્રા અળી. એ જ રીતે બાળકો તમારે અહીંયા નીચેના ખાનામાં પણ લખવાના છે. જો બાળકો, જે રીતે આપણે આગળ બે માત્રાવાળો કક્કો લખ્યો એ પ્રમાણે તમારે અહીંયા પણ બે માત્રાવાળો કક્કો લખવાનો છે. ખબર પડી ગઈ ને બાળકો? અહીંયા પણ તમારે એ જ પ્રમાણે બે માત્રાવાળો કક્કો લખવાનો છે. હવે આગળ જોઈએ તો પાના નંબર 22 ઉપર અહીં શું કહે છે, વાંચો, શીખો અને લખો. બાળકો, અહીં આપણને કેટલાક શબ્દો આપ્યા છે, તો આપણે અહીં એને વાંચતા જઈશું અને લખતા જઈશું. બાળકો, આ શબ્દો છે એ બે માત્રાવાળાને લખતા શબ્દો છે. તો બાળકો, લખવાની શરૂઆત કરીએ આપણે. તો અહીં શું લખેલું છે, વે દ, તો એ પ્રમાણે આપણે અહીંયા નીચે પણ લખીશું, વે દ. એની નીચે પણ લખીશું બીજી વખત, વે દ. એ પ્રમાણે તમારે અહીંયા નીચે ફરી લખવાનું છે. આગળ અહીંયા શબ્દો જોઈએ તો મઈ યા, અહીં આપણે લખીશું મઈ યા. એ પ્રમાણે અહીં આપણે નીચે લખીશું મઈ યા. અહીં તમારે નીચે પણ એ જ રીતે શબ્દો લખવાના છે. આગળ જોઈએ તો ચૈત્ર, એ પ્રમાણે અહીં આપણે નીચે લખીશું ચૈત્ર. અહીં નીચેના ખાનામાં પણ તમારે લખવાનું છે. આગળ જોઈએ તો જૈન, ફરી અહીં બીજી વખત લખીશું જૈન. એ જ પ્રમાણે તમારે અહીંયા નીચે પણ લખવાનું છે. આગળ અહીં જોઈએ તો દેવ, એ જ પ્રમાણે તમારે અહીંયા નીચેના ખાનામાં લખવાનું છે. તો દેવ, એ જ પ્રમાણે નીચેના ખાનામાં પણ લખજો. હવે આગળ જોઈએ તો આ શું કયો શબ્દ છે, દે ની ક, એની નીચે ફરી બીજી વખત લખી દઈશું દે ની ક. એ પ્રમાણે તમારે અહીંયા નીચે લખવાનું છે. આગળ જોઈએ તો મે સુ ર, ફરી નીચે બીજી વખત લખી દઈશું મે સુ ર. એ પ્રમાણે તમારે નીચે ત્રીજી વખત પણ લખવાનો છે. આગળ જોઈએ તો જા નઈ યા, ફરી બીજી વખત અહીં લખીશું જા નઈ યા. એ પ્રમાણે ફરી તમારે નીચે લખવાનો છે. આગળનો શબ્દ જોઈએ તો ને તી ક, એની નીચે ફરી લખીશું તો ને તી ક. અહીં ફરી તમારે બીજી વખત પણ લખવાનો છે. ફરી આગળ જોઈશું ચિત્રમાં, શબ્દોમાં, તો સે શ વ, તો એ પ્રમાણે અહીં નીચે ફરી બીજી વખત લખીશું સે સ વ. અહીં તમારે એ જ પ્રમાણે નીચે પણ શબ્દો લખવાનો છે. આગળ જોઈએ તો વે દી ક, એ પ્રમાણે નીચે પણ લખીશું વે દી ક. તમારે એ પ્રમાણે ફરી નીચે લખવાનું છે. આગળનો શબ્દ જોઈએ તો દે વ ત, ફરી નીચે લખી લઈએ ને દે વ ત. એ પ્રમાણે તમારે નીચેના ખાનામાં પણ લખવાનું છે. આગળ અહીં જોઈએ તો જે વી ક, અહીં નીચેની લીટીમાં પણ લખી દઈએ
જૈવિક, એ પ્રમાણે તમારે બાળકો નીચે ફરી લખવાનો છે. એ જ પ્રમાણે અહીં આગળનો શબ્દ જોઈએ તો મૈથિલી, ફરી નીચે લખીશું ને, મૈથિલી, એ પ્રમાણે તમારે નીચે શબ્દ લખવાનો છે. અહીં આગળ શબ્દ જોઈએ તો મેનાક, જે પ્રમાણે અહીં લખ્યો એ પ્રમાણે ફરી નીચે લખીશું, મેનાક, એ જ પ્રમાણે તમારે નીચે પણ લખવાનો છે શબ્દ. અહીં આગળ જોઈએ તો વાંચો અને લખો. અહીં આપણને વાક્યો આપેલા છે બાળકો, તો એ આપણે વાંચતા જઈશું અને અહીં બાજુમાં લખતા જઈશું. તો પહેલું વાક્ય જોઈએ, વૈદેહી વૈજ્ઞાનિક છે. તો આપણે અહીં લખવાનું છે વૈદેહી વૈજ્ઞાનિક છે. અહીં તમારે પૂર્ણ વિરામ મૂકવાનું છે. આગળનું વાક્ય જોઈએ તો નૈમિક પૈસાદાર છે. તો આપણે બાજુમાં લખી દઈએ, નૈમિક પૈસાદાર છે. અહીં આપણે ટપકું કરી દઈશું. આગળનું વાક્ય જોઈએ તો કૈકેયીએ રવૈયા ખાધા. અહીં આપણે લખવાનું છે એ જ પ્રમાણે વાક્ય, કૈકેયીએ રવૈયા ખાધા. આગળ વાક્ય જોઈએ તો કૈલાસ નૈવેદ્ય ધરાવે છે. તો આપણે અહીંયા બાજુમાં લખીશું, કૈલાસ નૈવેદ્ય ધરાવે છે. તો બાળકો, જે પ્રમાણે આપણે અહીંયા પાના નંબર 22 ઉપર શબ્દો અને વાક્યો લખ્યા છે, એ જ પ્રમાણે તમારે અહીંયા પાના નંબર 23 ઉપર એના એ જ શબ્દો અને વાક્યો લખવાના છે. તો બાળકો, આજનું તમારું હોમવર્ક છે પાના નંબર 20 અને પાના નંબર 22, એ તમારે તમારી નોટબુકમાં લખવાનું છે. તો બાળકો, ફરી મળીશું નવા વિષય સાથે. ત્યાં સુધી આવજો.